વડોદરા ગોરવાના મધુનગરમાંથી નવાયાર્ડ જવાના રોડ ઉપર ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન. વડોદરાના ગોરવામાં થોડા સમય અગાઉ મધુનગરથી નવાયાર્ડ બ્રિજ તરફ જવાના રોડ ઉપર ગટર લાઇન માટે ખોડેલા રોડ ઉપર પહેલા જ વરસાદમાં પડ્યા ગાબડા. રોડની બાજુમાંથી સોસાયટીમાં જવાના રસ્તા ઉપર પણ મસ્ત મોટા ગાબડા પડ્યા છે. સોસાયટીમાં આવા જવાના રસ્તા ઉપર બંધ થઈ ગયા છે. કોની ભૂલ, તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર? પહેલા જ વરસાદમાં આ દશા છે તો આવનાર દિવસોમાં શું પરિણામ આવશે? તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર પર શું એક્શન લેવામાં આવશે? પંડ્યા બ્રિજ બંધ હોવાથી ત્યાંના ટ્રાફિકને અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકથી ધમધમતા રોડની આ દશા છે. શું તંત્ર દ્વારા આ રોડનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવશે ખરું, કે પછી આવી જ રીતે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવશે? રોડ ઉપર મસમોટા ગાબડા પર તા સ્ટાર ગ્રુપના મેમ્બરો દ્વારા તાત્કાલિક ધોરણે બેરિકેડ કરવામાં આવ્યું હતું. બેરિકેડ કરવાથી કોઈ મોટો અકસ્માત ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગાબડું પડતા કેટલાક વાહનો ફસાયા હતા. કોઈકને ક્રેન વડે ખેંચવામાં આવ્યું તો કોઈકને જીસીબી વડે બહાર કાઢવામાં આવ્યું હતું. મધુનગરથી નવાયાર્ડ બ્રિજ તરફ જવાના રોડને વન વે કરી દેવામાં આવ્યો છે. વહેલી તકે આ ગાબડાનું સમારકામ થશે કે નહીં તે જોવું રહ્યું, કે પછી તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે ખરી તે સ્થાનિકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. વહેલી તકે આ રોડનું સમારકામ કરીને રોડને રાબેટા મુજબ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મોશિન પઠાણનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વડોદરા.